રાજ્યમાં વરસાદની સ્થિતિ. ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સુબીરમાં 68 મીમી થી વધારે વરસાદ. સાપુતારામાં 5 ઇંચ થી વધુ, આહવામાં 62 મીમી વરસાદ. અંબિકા નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા અને વૃક્ષો ધરાશાયી. આબુમાં ભારે વરસાદથી બનાસ નદીમાં નવા નીરની આવક. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ. રાજપીપળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ. વલસાડમાં ભારે વરસાદ. મધુ ડેમમાં છલકાઓ. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. ઉપવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીના કાંઠા, ગણદેવી તાલુકાના 22 અને ચીખલી તાલુકાના 10 ગામોને એલર્ટ કરાયા. સાબરકાંઠા પુસીના માપ પીપળા અંજાણી દેલવાળા છોચેર દેમતી અને હુળિયા ગામને સાવચેત કરાયા છે. સિંહ નદીમાં પાણી વધતા પુસીના દેલવાળા માર્ગ બંધ કરાયો. સાબરમતી નદી કિનારે આવેલા 14 ગામોમાં વરસાદને પગલે એલર્ટ. તો ઉપરવાસમાં ધોધમાર અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં પાણી જ પાણી જોવા મળ્યું છે. જ્યારે ગીરાધોધમાં પણ ફૂલ પાણી જોવા મળ્યું છે. અહીં કોઈ ડૂબી જવાની ઘટના ન બની તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગીરાધોધમાં આટલું પહેલીવાર આવ્યું છે. ભારે વરસાદને કારણે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. રાજ્યમાં મેઘરાજાએ ફરી મેઘમહેર શરૂ કરી છે. ઉપરા વાસમાં પડી રહેલા વરસાદને કારણે સાબરકાંઠાના 25 જેટલા ગામોમાં એલર્ટ કરાયા છે. ભારે વરસાદને પગલે સાબરમતી તથા હરણાવાવમાં જળસ્તર વધવાની શક્યતા જોતા એલર્ટ જાહેર કરાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા છે. ખેડ બ્રહ્માના 25 ગામોને એલર્ટ કરાયા છે. સાબરમતી કિનારે આવેલા 10 ગામો તેમજ હરણાવને કાંઠે આવેલા 15 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી અને હરણાવમાં જળસ્તરમાં વધારાની શક્યતા છે, જેના કારણે ડિઝાસ્ટર વિભાગ દ્વારા તલાટીઓને સતર્ક રહેવા કહેવાયું છે. સાબરકાંઠા જિલ્લામાં ધીમી ધારે પડી રહેલા વરસાદના પગલે પોશીનામાં 2 કલાકમાં 3 ઇંચ, ખેડબ્રહ્માં 1.5 ઇંચ અને વિજયનગરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠામાં વહેલી સવારથી પડેલા વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુઈ અને પનારી નદીમાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિના કારણે પોશીનાથી દેલવાડા, આંજળા અને માપ પીપલા રિપીટ આંજળા અને માપ પીપલાના માર્ગને બંધ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર આજે ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી ખાતે ઉદ્યોગ જગતના લોકો સાથે મુલાકાત કરશે. એક દેશ એક ટેક્સ માટે દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST લાગુ થયા બાદ લોકોમાં પ્રણાલીને લઈ ઘણી ગૂંચવણ અને સવાલો છે. તેને લઈ સરકાર તરફી આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ઉદ્યોગપતિઓ અને વેપારીઓના સવાલોના જવાબો આપ્યા. પ્રકાશ જાવડેકરે હાલમાં સેન્સેક્સમાં આવેલી તેજીનું કારણ પણ GST સફળતાને ગણાવી. GST ફાયદાને સરળતાની વાત કરી, લોકો પાસેથી સહકાર પણ માંગ્યો અને આ કાયદો આર્થિક રીતે દેશને મહાસત્તા તરફ લઈ જશે તેવી ગણાવી અને જણાવ્યું કે દેશને આઝાદ થયા બાદ પહેલો એવો કાયદો છે જેને સર્વ પાર્ટીઓ અને રાજ્યોએ સમર્થન આપ્યું છે. 75% से पास हो सकता है, लेकिन हर कोई चीज 100% से पास हुई. किसी को भी मन में आशंका नहीं आई, सबने साथ मिलकर ही बनाया. यह देश का पहला कानून है और इसलिए लोकतंत्र का विजय है, संघ राज्य पद्धति का विजय है. जो एक पद्धति विकसित हुई लोकतंत्र में, इस दोनों का यह विजय है और देश के सुधार के लिए है. हर जगह से खबरें आ रही है, वो अच्छी खबरें आ रही है. सब जगह शुरू हो गया और गुजरात में तो शेयर मार्केट की सेंसिटिविटी बहुत होती है. मैं मलबार हिल पर रहता था, तो मलबार हिल पे एक गार्डन है, तो 99% गुजराती ही वहां घूमने को आते. अब भी गए घूमता, तो मैं घूमता हूं तो मैं हर एक का सुबह का मॉर्निंग वॉक का बाद भी शेयर मार्केट का ही होता है. तो
शेर पर आपकी खास पकड़ है और अच्छा है, लेकिन शेयर मार्केट बियॉन्ड 32,000 मार्क क्रॉस कर दिया, यह भी एक सिग्नल है कि लोग कैसे मार्केट को इसको स्वीकार कर रहे हैं। अभी तो पहले 3 महीने तो दिए ही है किसी, 10 जुलाई को तो किसी ने स्टेटमेंट नहीं दिया, उसको मोहलत दी है, सब कुछ करना है, तो इसलिए। और जेन्युइन दिक्कतें भी है कुछ, जैसे भाई रजिस्टर करने को जाते हो तो 2-3 बार शायद ट्राई करना पड़ता है, यह दिक्कत सामने आई, दुरुस्त होगी। तो आप भरोसा रखिए, मोदी जी की सरकार है, जनता की सरकार है, देश की आवाज है, जीएसटी दुनिया में दबदबा भारत का निर्माण कर रही है, एक नई सिस्टम आ रही है, इस नए सिस्टम में आप सब भागीदार हो, आपकी उसको सफल बनाओगे, आपका स्वागत करने के लिए आया हूँ, आपको प्रणाम करने के लिए आया हूँ, बहुत बहुत धन्यवाद। सुनील वड़कर, CN24 न्यूज, वडोदरा। શહેરમાં ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજનામાં વૃદ્ધોને 8-9 મહિનાથી પેન્શનથી વંચિત છે ત્યારે જાગૃત નાગરિક હિતરક્ષક સમિતિ દ્વારા લીંબડી ખાતે આયોજન કરાયું છે। બેંક એટલે થાપણ રાખવાની જગ્યા, પણ આ જગ્યા પર નોટબંધી પછી કટપ્પા નીતિ લાગી ગઈ હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે। કેમ કે હાલ ગરીબ અને નિરાધાર લોકોને બેંકના નિયમોને કારણે લાચારી ભોગવવી પડે છે, જેના કારણે ગરીબ તંત્ર પાસે બે હાથ જોડીને પોકાર માન કરી રહ્યા છે। કેમ કે આવા વૃદ્ધ ગરીબ લોકો હાલ પેન્શન ઉપર જીવી રહ્યા છે, ત્યારે સરકાર કે બેંક દ્વારા છેલ્લા 8-9 મહિનાથી આ ગરીબ વૃદ્ધોને પેન્શન નથી મળ્યું, જેના કારણે આ લોકો લાચારી ભોગવી રહ્યા છે। ત્યારે વૃદ્ધો આ સમસ્યા જાગૃત નાગરિક હિત સમિતિના સચિન મકવાણા પાસે દોડી ગયા હતા અને આ બાબતે ન્યાય અપાવવા અરજ કરી હતી। ત્યારે સચિન મકવાણા અને તેમની સમિતિના કાર્યકર્તાઓ આ તમામ વૃદ્ધોને પોતાનો અધિકાર મળી રહે તે બાબતે લીંબડી સેવા સદન ખાતે મામલતદારને રજૂઆત કરવા દોડી ગયા હતા અને છેલ્લા 8 મહિનાથી પેન્શન વંચિત વૃદ્ધોની માંગણીઓ ઉપેન્દ્રભાઈ અને તેમના કાર્યકર્તાઓ થકી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ત્યારે લીંબડી મામલતદારે આ આવેલા કાર્યકર્તાઓ અને વૃદ્ધોની રજૂઆતો સાંભળી આવેદનપત્ર સ્વીકારી તેમજ આવેલ વૃદ્ધોને તેમની માંગો થોડા જ સમય પૂર્ણ થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। જીતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જીએસટીના વિરોધમાં આવેલા 2 દિવસના બંધ એલાન માટે શહેરના તમામ સ્થળેના કારખાનો માલિકો સજ્જડ બંધ પાડ્યું છે। રાજકોટના જેતપુરમાં કરોડોનું વિદેશી હુંડિયામણ રળી આપતું અને લાખો લોકોને રોજગારી આપતા 1,000 કરતાં વધુ સાડીના કારખાનાઓ ધમધમી રહ્યા છે, ત્યારે જીએસટીનો અમલ થતાં જેતપુર ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગની માઠી દશા થવા પામી છે। આ અંગે જેતપુર ડાઇંગ ઉદ્યોગપતિઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગો સાથે અમલમાં આવેલ જીએસટીનો કાયદો જોબ વર્ક કરતા સાડી અને ડ્રેસ મટીરીયલના ઉદ્યોગો માટે નુકસાન કરતા હોવાનું જણાવીને ઉદ્યોગોને બચાવવા તાત્કાલિક જીએસટીની વિસંગત જોગવાઈ દૂર કરવાની માંગ કરી હતી। તેમ છતાં હજારોને રોજગારી આપતા આ ઉદ્યોગોની સરકારે માંગ ન સંતોષતા ઉદ્યોગપતિઓએ 2 દિવસ સુધી પોતાના કારખાનાઓ સજ્જડ બંધ પાડીને સરકાર સામે જીએસટીનો વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે કારખાનાઓમાં મજૂરી કામ કરતા હજારો કારીગરો બેકાર થઈ જવાની સાથે રજડી પડ્યા છે। રાજ્યભરમાં ઠેર ઠેર જીએસટી સામે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે જેતપુરના જીવાદોરી સમાન આ ડાઇંગ ઉદ્યોગની માંગ ક્યારે સંતોષવામાં આવશે તેવા સવાલો પણ અહીં ઉઠવા પામ્યા છે। જેતપુરમાં કાપડ ઉદ્યોગ ખૂબ છે, ટેક્સટાઇલના યુનિટો 1,000 છે, તે યુનિટો એકદમ અહીંયા અત્યારે બંધ છે જીએસટી આવવાથી, જેના અનુસંધાનમાં અમારે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જે અહીંયા જબરજસ્ત છે એની 2-4 દિવસ પહેલાં મિટિંગ થયેલ હતી અને ત્યારે તમામ ઉદ્યોગકારો હાજર હતા અને એવું નક્કી થયું કે ભાઈ આપણે જીએસટી આવવાથી આપણને ખૂબ જ અડચણરૂપ આનો કાયદો છે, એના હિસાબે બધે એક સૂરે નક્કી થયું કે જેતપુરના 1,000 યુનિટ 14 અને 15 તારીખ 2 દિવસ આપણે બંધ રાખી। હરેશ ભાલિયા, CN24 ન્યૂઝ, જેતપુર। ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી રફ અપ ટોપર સોલર સિસ્ટમ અને બેટરીથી ચાલતી વાહનો પર સબસિડી રાજ્યની સરકારને કરશે।
क्लाइमेट चेंज विभाग हस्तक गुजरात एनर्जी डेवलपमेंट एजेंसी द्वारा वडोदरा खाते मुख्यमंत्री हस्ते सहाय वितरण कार्यक्रम आयोजन कर कार्यक्रम में बेटरी ऑपरेटेड व्हीकल्स लाभार्थी ने वाहन वितरण कर क्लाइमेट चेंज अंगे एक प्रदर्शन पर योजना राज्य में सौर ऊर्जा आधारित पॉलिसी ने आज थी राज्य में अमली बना आज वडोदरा में पोताना मकानों पर रूफटॉप सौर ऊर्जा उत्पन्न करता नागरिकों ने सबसिडी सहाय तेमज शाला कॉलेज विद्यार्थियों ने बेटरी संचालित वाहनों में 10,000 की सबसिडी सहाय वितरण कर योजना कार्यक्रम में मुख्यमंत्री रूफटॉप सोलर की सहाय में 8,000 मेगावॉट वीजड़ी उत्पन्न करने लक्ष्यांक साथ राज्य सरकार 50 करोड़ की जोगवाई करी छे अने राज्य में 35,000 मकानों पर सोलार पेनलो लगावामां आवशे आ उपरांत राज्य में मोटा वाहनों पर बेटरी संचालित बने ते माटे सरकार योजना बनावी रही होवानुं जणाव्युं हतुं। सुनील वणकर, CN24 न्यूज, वडोदरा। राजीव प्लेडा તેમજ જામકરોડા તાલુકામાં રી સર્વે હક પત્રની નોંધો બાબતનું રેકોર્ડ ઓનલાઈન કરવા માટે મતદાર વિભાગ મત મખદવા રેલી કરાઈ છે। પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડ ધોરાજીના અધ્યક્ષસ્થાને ધોરાજી ઉપલેટા તેમજ જામકંડોરણા તાલુકાને સરકારની સૂચના મુજબ 100 ચોવારના લાભાર્થીઓને પ્લોટ ફાળવવા બાબતે લેન્ડ કમિટી તથા રી સર્વે હક પત્રક મુજબ નોંધણી રેકોર્ડ ઓનલાઈન કરવા મતદાર યાદી કામગીરી 75 વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકો થયેલા ફેરફારો ઉજ્જવલા યોજના જેવી બાબતો ધ્યાનમાં રાખીને આજરોજ મીટિંગ બોલાવી હતી। આ બાબતે ધોરાજી ઉપલેટા જામકંડોરણાના ત્રણેય તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓએ તેમજ પદાધિકારીઓ મામલતદાર ચીફ ઓફિસર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમે 4-5 મુદ્દા માટે મીટિંગ મેળવેલી છે। પહેલી લેન્ડ કમિટીની મીટિંગ છે જેમાં ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયત TDO શ્રી અને મામલતદારશ્રી તથા ધારાસભ્યશ્રીને પણ આપણે આમંત્રણ આપેલું હતું અને અગાઉ અમે એક લેન્ડ કમિટીની મીટિંગ કરેલી છે। ટોટલ ગયા વખતે અને આ વખતના આપણે જે SCC ડાટામાં જે સોશિયલ ઇકોનોમિક સર્વે થયો હતો એમાં જે લાભાર્થી બાકી હતા એ ટોટલની માહિતી મેળવી એનું એનાલિસિસ કરેલું છે અને 100% લાભાર્થીમાંથી લેવાના હતા એમાં જેને અગાઉ મળી ગયા છે એને બાદ કરતાં મૃત્યુ પામેલા સ્થળાંતર બાદ કરતાં છેલ્લે અમારી પાસે 97 જેટલી અરજી આવી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। પર્દાફાશ દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર, ક્રાઇમ સ્પોટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા LED સ્ટ્રીટ ઘરે ઘરે નાખવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને લોકોને પૂરતી માહિતી પણ આપવામાં આવતી હતી કે LED અપનાવો અને વીજળીની બિલની બચત કરો। ત્યારે સંજેલી તાલુકામાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સંજેલી તાલુકાના વિસ્તારોમાં LED સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી। વીજ પોલના થાંભલા પર LED લાઇટ નાખવામાં આવ્યા હતા। સંજેલી મેન બજાર રોડ, માંડલી રોડ, ઝાલોદ રોડ પર અનેક વિસ્તારોમાં LED લાઇટ નખાતા સંજેલીના ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। રાત્રિના સમયમાં સંજેલીના વિસ્તારોમાં LED લાઇટથી ઝળહળતા હોય છે અને LED લાઇટથી રસ્તાઓ પર ક્લીન દેખાતા હોય છે।
એલઈડી સ્ટ્રીટ લાઇટથી વીજ બિલમાં રાહત થતી હોય છે અને ફોકસ વધારે પડતો હોય છે. સંજેલી તાલુકામાં મોટાભાગે ઘરોમાં વીજ કંપની દ્વારા એલઈડી બલ્બ રાહત દરે વેચાણ કરવામાં આવતા હતા. તે જ એલઈડી બલ્બનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફરહાન પટેલ, CN24 ન્યૂઝ, સંજેલી. શહેર ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરના વોન્ટેડ આરોપીની દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે રઈશ અહેમદ ઉર્ફે રઈશ મામુ, કે જેઓ હિંમતનગરના રહેવાસી છે, તેમને અમદાવાદ ખાતેથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા પ્રમાણે ઝડપી પાડેલ આરોપી હુસેનશાહ કાળુશાહ દિવાનનો જોડીદાર છે અને બંને ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમના ઉપર ખંડણી તેમજ અપહરણ સહિતની ગુનાઓની કલમ લગાવવામાં આવેલી છે. તેમજ ઝડપાયેલ આરોપી મજીદ મેમણ નામના શખ્સની હત્યા કરવા માટે તમંચો લાવ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કેજી ચૌધરીના સ્કોડના પીએસઆઈ ઘાસુરા નાઓ દ્વારા રઈશ અહેમદ ઉર્ફે રઈશ મામુ વોરા રહેવાસી હિંમતનગર નાઓની એક તમંચા સાથે ધરપકડ કરવામાં આવેલી છે. પીએસઆઈ ઘાસુરા નાઓને બાતમી હતી કે રઈશ અહેમદ નામનો ઇસમ હથિયાર ધરાવે છે અને આ હથિયાર ધરાવવા પાછળનો હેતુ એ છે કે તે મજીદ મેમણ અને ઇકબાલ દિવાન બંને રહેવાસી છે હિંમતનગરના, એને મારી નાખવાનું પ્લાનિંગ કરી રહ્યો છે અને એના માટે એની પાસે હથિયાર છે અને અમદાવાદ આવેલો. તો આ દરમિયાન પીએસઆઈ ઘાસુરા નાઓ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. કૃણાલ રાણા, CN24 ન્યૂઝ, અમદાવાદ. ક્રાઇમ સેલ દ્વારા ફેસબુક ઓફ ફેક પ્રોફાઇલ બનાવી વિભત્સ ફોટા તેમજ અપલોડ કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફેસબુક ઉપર ફેક પ્રોફાઇલ બનાવી ગંદા ફોટો તેમજ વિડીયો અપલોડ કરનાર આરોપી નિલેશ સાંકાભાઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ સેલ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ચારેક માસ અગાઉ આરોપીએ ફરિયાદીને ફ્રેન્ડશીપ કરવા કોશિશ કરી હતી, પરંતુ તેમાં નિષ્ફળ જતા ફરિયાદી પર દબાણ લાવવા અને બદનામ કરવાની વાત કરી આરોપીએ ફેસબુક પર ફેક પ્રોફાઇલ બનાવી ફરિયાદીના ફોટા અને વિડીયો મૂકી અન્ય પુરુષોને રિક્વેસ્ટ મોકલી ચેટિંગ કરતો હતો. આ બાબતે સાયબર ક્રાઇમે ફરિયાદીના આધારે તપાસ કરી આરોપીને આબાદ રીતે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જીંજુવાડી અને પીએસઆઈ ડીજે જાડેજાના દ્વારા એક નિલેશ સાંકાભાઈ પટેલ, જે રહેવાસી છે ઉમા ભક્તિ ફ્લેટ FSLની સામે અસારવાના રહેવાસી છે, તેઓની ધરપકડ કરવામાં આવી છે. વિષય એવો છે કે થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં એક બહેનની ફરિયાદ એવી હતી કે એમના નામે કોઈએ ફેસબુક એકાઉન્ટ બનાવેલું છે જેમાં એમના ફોટા મૂકવામાં આવ્યા છે, સાથોસાથ બીભત્સ વિડીયો અન્ય કોઈના અને અન્ય કોઈના બીભત્સ ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે, જેમના કારણે એમની સમાજમાં ખૂબ બદનામી થઈ રહી છે અને અલગ અલગ પુરુષોને ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે. આના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનો દાખલ કર્યા બાદ ફેસબુક પાસેથી એના આઈપી લોગ અને અન્ય વિગતો મગાવી એકાઉન્ટ ડિટેલ એનું એનાલિસિસ કરતા આરોપી સુધી પહોંચવામાં સફળતા મળેલી છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રજાક શેખ, CN24 ન્યૂઝ, અમદાવાદ. શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ઘૂસી મોબાઈલ ચોરી કરતા ઇસમને ઝડપી પાડવામાં આવ્યો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે આરોપી ગોપાલદાસ ચૌહાણને રોકી તેના તપાસ કરતા અલગ અલગ કંપનીના 15 મોબાઈલ ફોન જેની કિંમત 73,000 મળી આવ્યા હતા, જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યા. આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે મોબાઈલ ચોરવાની મોડસ ઓપરેન્ડી જણાવી હતી, જેમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જે મકાનનો દરવાજો ખુલ્લો હોય તેના રૂમમાંથી મોબાઈલ ચોરી કરી ભાગી જતો અને જો તે સમયે મકાન માલિક કે ઘરનો સભ્ય જાણી જાય તો અન્ય કોઈ વ્યક્તિનું નામ બોલી પોતે ભૂલથી આ ઘરમાં આવી ગમે તેમ કરી ત્યાંથી નીકળી જવામાં સફળ રહેતો હતો. તેમ છતાં ક્રાઇમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે ભેજાબાજ આરોપીને આબાદ ઝડપી પાડ્યો હતો. પિયુષ ઉર્ફે નાનીઓ હંસરાજભાઈ ચૌહાણ નામના ઈસમ, જે પ્રેમ દરવાજા દરિયાપુરના રહેવાસી છે, તેઓની પીએસઆઈ કેડી જાડેજા અને પીએસઆઈ કોરાટના સ્કોડ દ્વારા અટક કરવામાં આવેલી છે. આરોપીની પાસેથી 15 શંકાસ્પદ મોબાઈલો મળી આવેલા, ત્યારબાદ આરોપીને અત્રેની કચેરીએ લાવી પૂછપરછ કરતા
આરોપીએ જણાવેલું કે તેણે અલગ અલગ નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, ઘાટલોડિયા, સાબરમતી, વસ્ત્રાપુર, ચાંદખેડા તમામ વિસ્તારોમાં વહેલી સવારે જે ફ્લેટ હોય ફ્લેટમાં જતું રહેવાનું, જેનો દરવાજો ખુલ્લો હોય અને ડ્રોઈંગ રૂમમાં જો કોઈ મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા હોય અને કોઈ ન દેખાય તો એક મોબાઈલ લઈ લેવાનો. આરોપીની ખાસિયત એ હતી કે ત્રણ ચાર ડિવાઇસ જો ત્યાં પડ્યા હોય ચાર્જિંગમાં તો માત્ર એક જ ડિવાઇસ આરોપી લેતો હતો. એ દરમિયાન જો ઘરના કોઈ વ્યક્તિ આવી જાય તો કોઈ અજાણ્યા કોઈ અન્ય ઈસમનું નામ લઈ લેવાનું, હું આનું ઘર શોધતો હતો અને ભૂલમાં તમારા ઘરે આવી ગયો છું. આવી રીતે વહેલી સવારમાં ચોરી કર્યાની એણે કબૂલાત આપતા તેના ઘરે જઈ અને સર્ચ કરતા અન્ય 15 મોબાઈલ, એમ આરોપી પાસેથી કુલ ચોરીના 31 મોબાઈલ મળ્યા છે. આરોપીએ જણાવ્યું છે કે આવા 50થી વધારે મોબાઈલ એણે ઘરમાં જઈ અને ચોર્યા છે. હેમંત ગાયકવાડ સાથે રજાક શેખ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.